દેશના વડાપ્રધાન દ્વારા સ્વદેશી અપનાવવાના ભાગરૂપે ખેતીમાં પણ આમૂલ પરિવર્તન કરવા ખેડૂતોને કુદરતી ખેતી કરવા માટે હાકલ કરી છે, જેના ભાગરૂપે દેશના અનેક ખેડૂતો રાસાયણિક ખેતીને તિલાંજલિ આપી કુદરતી ખેતી તરફ પડ્યા છે, જેમાં પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના મોટી ચંદુર ગામના ખેડૂતોએ પણ વડાપ્રધાનનો આ સંદેશો ઝીલી લઈ કુદરતી ખેતી અપનાવવાની પોતાની 35 વીઘા જમીનમાં ચણાનું વાવેતર કર્યું છે અને સારી ઉપજ મેળવવાની આશા પણ વ્યક્ત કરી છે। ત્યારે શંખેશ્વર તાલુકાના મોટી ચંદુર ગામના ખેડૂત કેતનભાઈ વાઢેર વર્ષોથી પરંપરાગત રીતે ખેતી કરતા હતા, જેમાં તેઓ રાસાયણિક ખાતર, બિયારણ અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરી પાકનું વાવેતર કરતા હતા, પરંતુ બદલાતા સમય અને ખેતીમાં આવેલા આમૂલ પરિવર્તનથી રાસાયણિક ખેતીથી લોકોના આરોગ્ય પર કેટલીક માઠી અસરો થતી હોવાનું પ્રકાશમાં આવતા અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશના ખેડૂતોને રાસાયણિક ખેતીને છોડી પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરવામાં આહ્વાન કરવામાં આવ્યું છે અને તેની જનજાગૃતિ માટે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા પણ અભિયાન ચલાવી ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે ચાલુ વર્ષે કેતનભાઈ વાઢેર રાસાયણિક ખેતીને અલવિદા કહી પોતાની 35 વીઘા જમીનમાં પ્રાકૃતિક પદ્ધતિથી ચણાનું વાવેતર કર્યું છે। ત્યારે રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળેલા કેતનભાઈ વાઢેરે આ બંને ખેતી વચ્ચેનો તફાવત જણાવ્યું હતું કે અગાઉ રાસાયણિક પદ્ધતિથી ચણાની ઉપજ મેળવવા બિયારણ, ખાતર અને જંતુનાશક દવાનો છંટકાવવામાં રૂપિયા 50,000 જેટલો ખર્ચ થતો હતો, તેની સામે પ્રાકૃતિક રીતે ખેતી કરવામાં 5 ગણો ખર્ચ ઓછો થાય છે અને રૂપિયા 10,000ના નજીવા ખર્ચમાં ચણાના પાકનું વાવેતર થયું છે। પ્રાકૃતિક ખેતી દરમિયાન ઝેરી જંતુનાશક દવાઓના છંટકાવને બદલે ખેતરમાં જ ઉગતી વિવિધ વનસ્પતિઓના ઉપયોગ કરી તેનો અર્ગ બનાવી છંટકાવ કરવામાં આવ્યો છે, જેના કારણે પાકમાં થતી જીવાતો અને ઈયળોનો ઉપદ્રવ થતો નથી। આ દેશી દવાની વાસથી જ આવી જીવાતો અને ઈયળો નાશ થયાનું જણાવ્યું હતું। આમ મોટી ચંદુરના ખેડૂતોને રાસાયણિક ખેતીને તિલાંજલિ આપી પ્રાકૃતિક ખેતી કરી લોકોના આરોગ્ય સાથે ઓછા ખર્ચમાં વધુ નફો મેળવવાનો પ્રયત્ન કરી રાસાયણિક ખેતી કરતા ખેડૂતોને એક નવી રાહ ચીંધી છે। ભારત માતાકી જય। હું માનનીય પ્રધાનમંત્રીની પ્રાકૃતિક ખેતી માટે જે હાલ પ્રોગ્રામ ચાલી રહી છે એને અનુસંધાન હું પણ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યો છું આ વર્ષથી, અને પ્રાકૃતિક ખેતીમાં વનસ્પતિનો જ છંટકાવ કરું છું, જે ઢોરના ખાતા હોય વનસ્પતિ લઈ કડવી વનસ્પતિ એ ઈયળો માટે છંટકાવ કરું છું અને ગૌકૃપા બેક્ટેરિયાનો પણ છંટકાવ કરું છું, કે ગૌકૃપા બેક્ટેરિયામાં છાશ અને ગોળ જ લઉં છું, કે પાટણથી બેક્ટેરિયા લઈએ 1 લિટર ને એનામાંથી મેં તૈયાર કરેલા છે અને એનો સંપૂર્ણ છંટકાવ મેં 35-40 વીઘા કરેલો છે। 5 ગણો ખર્ચો ઓછો થઈ ગયો છે। રાસાયણિક ખાતરોમાં હું 50-60 હજારનો દવાઓ લાઈને છંટકાવ કરતો, એ આજે નજીવી ખર્ચામાં 10 હજારમાં ખર્ચામાં મારે પતી જશે 35-40 વીઘાની રાસાયણિક પ્રાકૃતિક દવાઓમાં। પાકના રક્ષણ માટે હું કડવા વનસ્પતિ લઈને એનો છંટકાવ કરું છું, 21 દિવસની પ્રોસેસ કરી દર 10 દિવસે 15 દિવસે કરી દઉં છું, જેવું હવામાન અનુકૂળ જીવાતો જણાય તો ઝડપી કરી નાખું,